દેશમાં મહામારીના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયું હતું. તેના લીધે લોકલક્ષક દળ, હત્યારી અને બિનહત્યારી પોલીસ વિભાગમાં ભરતી થયેલા ઉમેદવારોને ટ્રેનિંગ બાકી હોવાથી રાજ્ય સરકાર દ્વારા જિલ્લાઓમાં જે તે પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રેનિંગ શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા લોકરક્ષક દળમાં ભરતી થયેલા ઉમેદવારોને 8 મહિનાની ટ્રેનિંગ આપવા માટે જે તે જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં કરવાની રહેશે, ત્યારે નવસારી જિલ્લામાં 21માંથી 212 જેટલા જવાનોને નવસારી જલાલપુર ખાતે આવેલ પટેલ સમાજની વાડીમાં ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગમાં સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી આઉટડોર ટ્રેનિંગ અને પછી કાયદા અને નિયમોની જાણકારી આપવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિવૃત્ત DYSP અને સરકારી વકીલની નિમણૂક પણ કરવામાં આવી છે. 8 મહિનાની ટ્રેનિંગ બાદ નવસારી જિલ્લાને 212 કોન્સ્ટેબલોનો બળ મળશે, જેથી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઘણો ફાયદો થશે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. નવસારી જિલ્લામાં જે અત્યારી અને બિનઅત્યારથી લોકરક્ષકોની જે ભરતી રાજ્ય સરકાર દ્વારા આખા રાજ્યમાં જે કરવામાં આવેલ છે, એ બેચ જે છે ટોટલ 212 છોકરા છોકરીઓ છે, જેમાંથી 128 છોકરીઓ છે અત્યારી બિનઅત્યારી અને 84 છોકરાઓ છે. એ બધાની તાલીમ, પાયાની 8 મહિનાની તાલીમ જે અહીંયા અત્યારે નવસારીમાં પટેલ સમાજનું જે RK પાનસુરિયા સાંસ્કૃતિક ભવન છે ત્યાં આગળ આજથી ગઈકાલથી શરૂ થઈ છે. આખા રાજ્યમાં કોવિડ અનુસંધાને ટ્રેનિંગ સેન્ટરમાં એકસાથે વધારે પ્રમાણમાં સંખ્યા ના થાય એના માટે દરેક જિલ્લા હેડક્વાર્ટરમાં આ તાલીમ આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું છે. હાલમાં ચોમાસાના કારણે આપણું પરેડ ગ્રાઉન્ડ છે એમાં પાણી ભરાઈ રહે છે, એને કારણે અહીંયા જે આ જે સાંસ્કૃતિક ભવન છે એના જ ગ્રાઉન્ડમાં એ લોકોને ફિઝિકલ તાલીમ, ત્યારબાદ વ્યાખ્યાતાઓ દ્વારા જે છે અને હોલ છે એની અંદર એ લોકોનું ઇન્ડોર તાલીમ એટલે કે કાયદાની અને એ જાણકારી માટેની પ્રાથમિક સિલેબસ મુજબ એની તાલીમ ગઈકાલથી શરૂ થયેલ છે. શરૂઆતમાં આ લોકોની 7 વાગ્યાથી તાલીમ આઉટડોર તાલીમ એટલે કે ફિઝિકલ એક્સરસાઇઝ 7 વાગ્યાથી ચાલુ થાય સવા નવથી સવા દસ સુધી એમને બ્રેક આપવામાં આવે છે 1 કલાકનું. ત્યારબાદ એને કાયદાની તેમજ અમારા નિયમોની જાણકારી માટે 2 વ્યાખ્યાતો, 1 રિટાયર્ડ DYSP અને 1 નિવૃત્ત સરકારી વકીલશ્રી છે એની નિમણૂક આપેલી છે. અને એ સિવાય કેવી બેન મારફતે સેન્ટ્રલી આખા ગુજરાતમાં આ લોકોને જે પ્રસારણ કરી એની પણ અહીંયા વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલી છે અને એ તાલીમ આજથી ચાલુ થઈ છે. 8 મહિનાના અંતે નવસારી જિલ્લામાં કુલ 212 આપણે પોલીસ કોન્સ્ટેબલોની વધારાની જે સંખ્યાબળ મળશે, જેથી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આપણને ઘણું જ સારું પડશે.